શિવજીના ભક્તિ માસ પછી વિઘ્નહર્તા શ્રી ગણેશ ભક્તિ માટેનો મહિનો એટલે ભાદરવાની શરૂઆત શ્રી ગણેશ ભક્તિ અને પૂજાથી કરવામાં આવે છે. ત્યારે ગણપતિના અલૌકિક મંદિર અને અલૌકિક ગણપતિ મહારાજના દર્શન કરીએ. રાજકોટ જિલ્લાના જેતપુર પાસે અતિ પ્રાચીન અને ચમત્કારી લંબોદર ગણપતિનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ લંબોદર ગણપતિ મહારાજ ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. જેતપુર પીઠડિયા ટોલનાકા પાસે આવેલ લંબોદર ગણપતિને અનેરો મહિમા છે. જેતપુર સહિતથી 3 કિલોમીટર દૂર પીઠડિયા ટોલનાકા પાસે આવેલ 2000 વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થયેલ લંબોદર ગણપતિનો અનેરો મહિમા છે. આ પૌરાણિક મંદિર વિશે મંદિર જૈનો ખેતરમાં આવેલ છે તેવા યજમાન મધુભાઈ ગોંડલિયાએ જણાવ્યું કે તેઓના વડવાઓને લોકવાયકા મુજબ અહીં 2000 વર્ષ પૂર્વે ગાઢ જંગલ હતું. તેઓના વડવા અહીં ખેતી કરતા હતા ત્યારે ખેતરના ખેડાણ કરતી વેરાએ હળ સાથે જમીનમાં કોઈ પથ્થર ટકરાતા તે ખેતીમાં નડતરરૂપ હોય પથ્થરને બહાર કાઢતા તે પૂરા કદની ગણપતિની મૂર્તિ નીકળી, જેથી ત્યાં ગણપતિનું મંદિર બનાવેલ અને લંબોદર ગણપતિ નામ રાખેલ. આ પૌરાણિક મંદિર વિશે પુરાતન ખાતાને પણ સંશોધન કરેલ, પરંતુ કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. મંદિરની બાંધણી અને નકશી જોતા ઇતિહાસકારોના માટે આ મંદિરનો સમયગાળો 2000 વર્ષનો હોઈ શકે. ધીકસતા સમાજ અને સમયના લઈને આ લંબોદર ગણપતિ મંદિર હાલ નેશનલ હાઈવેના કિનારે આવી ચૂકેલ છે અને લોકોની અવરજવર પણ વધી છે. સાથે સાથે લંબોદર ગણપતિ મહારાજના ભક્ત ગણમાં વધારો થયો છે. લંબોદર ગણપતિમાં અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોનો વિઘ્નહર્તા છે. અહીં આવતા તમામ ભક્તોની મનોકામના પૂરી કરે છે. ગણપતિ મહારાજની ભક્તિ ગીતમાં કહેવાય છે કે વાજણ કો પુત્ર કોઢણને કાયા, નિર્ધનને ધનને. જે વાત જેતપુર પાસે બિરાજતા આ અતિ પ્રાચીન લંબોદર ગણપતિ મહારાજ માટે ખરેખર સાચી વાત છે. મહારાજ તેમના ભક્તોની મનોકામના તો પૂરી કરે છે, સાથે સાથે તેને બરચા પણ આપે છે. નૂતનબેન જેવા ભક્તોને તો બાપા હાજરા હજુર છે, તેઓને તો તમામ મનોકામના પૂરી કર્યાના પરચા છે. ચાલી રહેલા ગણપતિ મહોત્સવમાં તમામ દર્શકોને ગણપતિ મહારાજ પ્રસન્ન થાય તેવી શુભેચ્છા. સુરેશ પાલ્યા, ZSTV, જેતપુર. અહીંયા અમે 10 વર્ષથી આવીએ છીએ. દાદા ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે. જ્યારે અમારા ઘર એક વખત અમારા ઘરમાં ચોરી થઈ ગયેલી હતી 10 વર્ષ પહેલાં, ત્યારે અમારા ઘરમાં 1 રૂપિયો પણ નહોતો. છતાં દાદા અમને મનમાં એમ થયું કે દાદાને અમારા ઘરે બેસવું છે, ત્યારે અમને ઘરમાં જવું ગમ્યું. પછી ત્યારે અમારા ઘરમાં એક રૂપિયો નહોતો, છતાં મારી પાસે 500 રૂપિયા હતા. ત્યારે મેં ગણપતિ બેસાડ્યા. તો ક્યાંથી બધું કાર્ય પૂરું થયું તેનું કોઈને ખબર જ ન પડી. એટલું સરસ બધું આ કાર્ય પત્યું ત્યારે પૂરેપૂરી શ્રદ્ધા બેઠી કે આ બધું કાર્ય આપણે દાદાએ જ પૂર્ણ કર્યું છે. બધાની મનોકામના પૂર્ણ કરે એવી અમારી આશા. લંબોદર દાદાને લગભગ 37.5 વર્ષથી હું દર્શને આવું છું. મને એમની ઉપર ખૂબ જ શ્રદ્ધા છે. દાદા કોઈપણ પ્રકારનું સંકટ કોઈપણ ઉપર આવે તો તરત જ દાદાને યાદ કરવાથી સંકટ હરાઈ દે છે. આજુબાજુમાં બધા ખૂબ જ માને છે અને અવારનવાર લોકો ચાલીને પણ દાદાના દર્શન આવે છે. હવે આ પ્રાચીન મંદિર છે, આના ઇતિહાસની કોઈને ખબર નથી. અહીંયા અમારી આજુબાજુમાં જમીન છે, અમારા વડવાઓએ કોઈ કીધું નથી કે આ એટલા સમય ત્યાં આ મંદિર છે. પણ દાદા એવા કામ કરતા હોય એટલે શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ બહુ દર્શને આવતા હોય મંગળવાર અને ચોથના દિવસે, અને કોઈ પણ સંકલ્પ કર્યો હોય તેના કામ થતા હોય એવા દર્શનાર્થીઓ આવતા હોય.